અને દાબેલીનો કચ્છી મસાલો પ્યોર. અંદાજે મારે અહીંયા મિનિમમ 5 વર્ષ જેવું થઈ ગયું છે. પહેલાં મારા કાકાની ઉપર હતા અને 2 વર્ષથી મેં સંભાળ્યું છે. હું છેલ્લા છે ને 3 વર્ષથી ખાઉં છું. બહુ સ્વાદિષ્ટ ટેસ્ટફુલ. તો આજે હું આવ્યો છું રાજકોટના રહ્યા ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં, જ્યાં ફેમસ વડાપાવ અને દાબેલી કરીને એક જગ્યા છે. તો તેઓ કઈ રીતે બનાવે છે વડાપાવ અને દાબેલી એ આ વિડીયોમાં જોશું, અને એ સિવાય કઈ વસ્તુ રાખે છે અને કેટલા સમયથી કામ કરે છે એમના ઓનર સાથે વાત કરશું. સો લેટ્સ રોલ. આપણે ત્યાં કઈ કઈ વસ્તુ મળે છે ફૂડમાં? દાબેલી, વડાપાઉં, ઘૂઘરા, હોટડોગ, બર્ગર. ને શું ટાઈમિંગ હોય છે? ઉપર પછી આપણે 4:30 ને સાંજના 10 વાગ્યા સુધી હોય. 4:30 ને 10 વાગ્યા સુધી. એક્ઝેક્ટ એડ્રેસ આપણે વ્યૂઅર્સને જણાવવું હોય તો? આપણે રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જની પાછળ ગુણાતી ચોક આવે છે, ત્યાં સોમનાથ મેઇન રોડ ઉપર ફેમસ કચ્છી દાબેલી અને વડાપાઉં. લગભગ આખા દિવસમાં, ટૂંકમાં સાંજના ટાઈમે, દર દિવસે રેગ્યુલર ડેઝ હોય ત્યારે કેટલી દાબેલી અને વડાપાઉં લગભગ સેલ થઈ જતા હોય રેગ્યુલર? પર ડે 125-150ની આસપાસ જે બંને વસ્તુ સેલ થઈ જાય. શું પ્રાઇઝિંગ છે દાબેલી વડાપાઉં? દાબેલી વડાપાઉંના 25 રૂપીસ છે. ખજૂરની અને લસણની અને દાબેલીનો કચ્છી મસાલો પ્યોર. તમારો એક્સપિરિયન્સ કેવો છે અહીંયાના ફૂડનો? બેસ્ટ ફૂડ છે. હું પહેલાં અહીંયા જ રહેતો, પણ અત્યારે એટલો એડિક્ટ થઈ ગયો છું આ ફૂડનો કે હું કોસ્મોપ્લેક્સ પાસે 8 કિલોમીટર દૂર અહીંયા ખાલી નાસ્તો કરવા આવું. કેટલા સમયથી લગભગ અહીંયા? અરાઉન્ડ 1.5-2 વર્ષ. કેટલા સમયથી આ જગ્યાએ છે બિઝનેસ? અંદાજે મારે અહીંયા મિનિમમ 5 વર્ષ જેવું થઈ ગયું છે. પહેલાં મારા કાકાની ઉપર હતા અને 2 વર્ષથી મેં સંભાળ્યું છે. મારે 2 વર્ષ થયા છે ટોટલ ધંધાને. 6 વર્ષ જેવું થઈ ગયું છે, 5.5-6 વર્ષ જેવું. શું છે તમારો એક્સપિરિયન્સ ભાઈ એના વડાપાવ તમે ટ્રાય કર્યું હોય? હું છેલ્લા છે ને 3 વર્ષથી ખાઉં છું. બહુ સ્વાદિષ્ટ ટેસ્ટફુલ ને બહુ ક્રિસ્પી, બહુ મજેદાર આવે છે. ખાય એટલે વડાપાવ વડાપાવ જેવું લાગે, મમ્મીની યાદ અપાવી. થેન્ક યુ. તમારો શું છે રિવ્યુ? એક નંબર ભાઈ. 1-1.5 વર્ષથી આવો, મજા આવી ગઈ. હાલો.